યુકેમ જો આટલી બધી તકલીફ પડતી હોય તો તમે જ કેમ યુકેથી પાછા ઇન્ડિયા નહીં આવી જતા? આવી જ એક કોમેન્ટ આપણા એ વિડીયો પર આવી છે કે લંડન આવતા પહેલાં આ વિડીયોને જરૂરથી જોજો. હવે મારો કોઈ ઇન્ટેન્સ એવો નથી કે તમને હું એવું સજેશન કરી શકું કે તમે લોકો ઇન્ડિયાથી લંડન ના આવશો, યુકે ના આવશો. હું જે એની રિયાલિટી છે એ તમને જણાવવા માગતો હતો અને એ પર્પઝથી મેં તમારી સાથે એ વિડીયોને શેર કર્યો છે. જરૂરથી મિત્રો જણાવવા માગીશ કે લંડન આવતા પહેલાં આ વિડીયોને જરૂરથી જોજો. એ વિડીયોને તમારા તરફથી ખૂબ જ પ્રેમ મળ્યો છે અને એ પ્રેમ મળવા બદલ હું તમારો ખૂબ ખૂબ આભારી છું. મારી ચેનલ પર જેટલા લોકો નવા જોડાયા છે, જેટલા લોકોએ સબસ્ક્રાઇબ ચેનલને કરી છે, તે લોકોનો ખૂબ ખૂબ આભાર માનીશ. સાથે તમને એ પણ જણાવીશ કે જેટલા લોકોએ એ વિડીયો પર કોમેન્ટ કરી છે એ કોમેન્ટ કરવાથી એ વિડીયોને યુટ્યુબ તરફથી આગળ ને આગળ લોકો માટે રેકમેન્ડેશન કરવામાં આવી છે અને ઘણા લોકો એ વિડીયો જોવે છે અને એ વિડીયો પર અહીંયા જે યુકે મારે છે ને એ બધા જ લોકોએ કમેન્ટ આપી છે કે સાચી વાત છે કે ખોટી વાત, એ વિડીયોની જે રિયાલિટી છે તેના વિશે સમર્થન આપ્યું છે. તો એ લોકોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનીશ. આ વિડીયો અગર જો તમને ગમે ને, અત્યારની જે ઇન્ફોર્મેશન આપું છું કે લંડનમાં જો તમને જ આટલી તકલીફ પડતી હોય અને લંડનમાં આટલી તકલીફ હોય તો તમે લોકો કેમ નથી આવી જતા ઇન્ડિયા, તો એ વિડીયોની કોમેન્ટ ઉપર હું આ વિડીયો બનાવવા જઈ રહ્યો છું અને એની ઉપર ઇન્ફોર્મેશન આપીશ કે જે લોકો લંડનમાં પહેલેથી આવી ચૂક્યા છે એ લોકો કેમ ઇન્ડિયા નથી આવતા ઉપર જે ઇન્ફોર્મેશન હું આપવાનો છું. જો સાચી લાગે ને તો જરૂરથી જણાવજો. અને સાથે મિત્રો તમે લોકો અને ઘણા એવા લોકો જે જાણવા માગતા હતા કે હું લંડનમાં ક્યાં રહું છું, તો હું વેમ્બલીમાં રહું છું. અને સાથે તમને એ પણ જણાવીશ અને તમારાથી પણ એટલું જાણવા માગીશ કે જે લોકો વેમ્બલી રહેતા હોય મારા સબસ્ક્રાઈબર અને આ વિડીયો જે જોતા હોય તો કોમેન્ટમાં હેશટેગ વેમ્બલી જરૂરથી લખજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારા યુટ્યુબ સબસ્ક્રાઈબરમાં કેટલા લોકો વેમ્બલીમાં રહે છે, કેટલા લોકો હેરોમાં રહે છે. તો હું એમના પણ કોઈપણ જાતનો મને ક્વેશ્ચન હશે યા તો તમારે પણ કોઈપણ જાતનો ક્વેશ્ચન હતો આપણે એકબીજાને પૂછી શકીએ અને આવનારી નવી પેઢી જે યુકેમાં આવે છે તેમની માટે કંઈ હેલ્પફુલ વિડીયો યા તો આપણે ઇન્ફોર્મેશન એમની માટે પણ શેર કરી શકીએ. તો મિત્રો કોમેન્ટ જરૂરથી કરજો આ વિડીયોમાં. હવે વિડીયોની શરૂઆત કરીએ કે જો તમે યુકેમાં આટલા ટાઈમથી રહો છો તો તમને આટલી તકલીફ પડે છે તો તમે લોકો કેમ ઇન્ડિયા નથી આવી જતા યા તો તમારી હોમ કન્ટ્રી કેમ નથી આવી જતા? એના ઉપર માત્ર એટલું જણાવીશ મિત્રો કે અમે લોકો જ્યારે આવ્યા અને ખાસ કરીને હું જ્યારે યુકેમાં આવ્યો ત્યારે આજે 2022માં હું યુકે આવ્યો હતો અને એ ટાઈમે કોરોના પેન્ડામિકમાંથી યુકે બહાર આવતું હતું. એ ટાઈમે ઘણી એવી વેકેન્સી હતી પણ જોબો એટલી પર્ટિક્યુલર સારી હતી કે નથી એની પર કોઈ માહિતી નથી, એટલે મને પણ જોબ શોધવામાં તો તકલીફ પડી જ હતી. કામ શોધવામાં મને પણ શરૂઆતમાં તકલીફ પડી હતી. એવું નથી કે અત્યારે આ તકલીફ છે, આ તકલીફ પહેલેથી જ છે. તો તમને પણ હું એ સજેશન કરીશ કે ડાયરેક્ટલી તમે એવું ના વિચારશો કે યુકેમાં આવીને તરત તમને જોબ મળી જશે. ધડકન પિક્ચરમાં તમે જુઓ છો સુનિલ શેટ્ટી ઘેરથી 500 રૂપિયા લઈને નીકળ્યો હતો અને 5 વર્ષમાં 5000 કરોડની પ્રોપર્ટીનો નેટવર્થ બનાવી લીધી હતી. એવા અગર સપના જોઈને તમે યુકે આવવા માગો છો ને તો આવશો જ નહીં. યુકેમાં આવ્યા પછી સ્ટ્રગલ તો કરવી જ પડશે. હું તમને એવું નથી કહેતો કે અહીંયા રહેનારો કોઈ પણ વ્યક્તિ તમને એવું કહેવા નથી માગતો કે તમે યુકે ના આવશો. યુકે આવવું જોઈએ, દરેકે આવવું જોઈએ, પણ કોણે આવવું જોઈએ, કેવી રીતે આવવું જોઈએ એની માહિતી આ વિડીયોમાં આપવાનો છું. તો વિડીયો અંત સુધી ચોક્કસથી જોજો. જો તમે એ જાણવા માગતા હોય અને તમે પણ યુકેની લાઈફ જીવવા માગતા હોય, અહીંયા આવીને સારા એવા પૈસા કમાવા માગતા હોય ને, તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો. કંઈક ને કંઈક ઇન્ફોર્મેશન મળી રહેશે. વિડીયો ગમે તો વિડીયોને લાઈક જરૂરથી કરજો, કોમેન્ટ કરજો, સાથે ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરજો. જો તમે કંઈ એવા ક્વેશ્ચન પૂછવા માગતા હોય મને કે મારી સાથે વાત કરવા માગતા હોય તો અહીંયા તમને મારું ઈમેલ ઇન્સ્ટાગ્રામનું આઈડી શો થઈ છે બરાબર, તો એ વિડીયો એની પર ફોલો કરી અને મારી સાથે તમે કોન્ટેક્ટ પણ કરી શકો છો. હવે તમને એ જણાવું કે જ્યારે હું લંડન આવ્યો ને ત્યારે મને પણ ફર્સ્ટ ટાઈમ કોઈ જોબ નથી મળી. મારે પણ 1 મહિનો સ્ટ્રગલ કરવું જ પડ્યું હતું, પણ એ ટાઈમે કોરોના પેન્ડામિકમાંથી લંડન યુકે બહાર આવતું હતું તો થોડી ઘણી વેકેન્સી હતી અને નવા બિઝનેસ પણ સ્ટાર્ટ થઈ રહ્યા હતા, તો જેના કારણે મને એક જોબ તો મળી ગઈ પણ એ જોબમાં પણ મને એટલું ખાસ ફાવ્યું નહીં કારણ કે કન્ટ્રી સાઇડની જોબ હતી. હવે જ્યારે યુકેમાં કોઈ બહારથી આવે છે ને તો એને એક બાજુ તૈયારીમાં જો કન્ટ્રી સાઇડ જવાનું થાય ને, કન્ટ્રી સાઇડ એટલે કે યુકે લંડનથી થોડું દૂર અહીંયા ગામડા સિસ્ટમ છે, જે ગામડું આપણે ઇન્ડિયામાં પણ હોય છે, સિટી હોય એનાથી થોડે દૂર હોય ને એવા ગામડાની સિસ્ટમ હોય છે. તો અહીંયા પણ એટલા ગામડા ડેવલપમેન્ટવાળા જ છે, પણ ત્યાંનું જીવન સિટીના જીવન કરતાં તદ્દન સાવ જુદું છે.
એની ઉપર પછી આપણે કંઈક ટાઈમે વિડીયો બનાવીને હું તમારી સાથે વિડીયો શેર કરીશ. પણ અત્યારે જે વાત કહું છું કે એ જોબ એના કારણે મને ફાવી નથી અને પછી હું લંડનમાં શિફ્ટ થયો. લંડનમાં શિફ્ટ થયા પછી એક કન્સ્ટ્રક્શન કંપનીમાં મેં જોબ કરી, તો ત્યાં પણ મને એવું લાગ્યું હતું કે હું ઇન્ડિયામાં કન્સ્ટ્રક્શન કરું તો અહીંયા પણ એવું જ કંઈક કન્સ્ટ્રક્શનનું કામ હશે. પણ એકદમ સાવ તદ્દન જુદું હતું અને કન્સ્ટ્રક્શનનું કામ હાર્ડ અહીંયા હોય છે. જે લોકો હાર્ડવર્ક કરી શકે છે એ લોકો માટે હું ના નથી પાડતો, તમે કરી શકો છો. કન્સ્ટ્રક્શનમાં એક વસ્તુ એવી છે કે એ તમને કેશ ઇન હેન્ડમાં જોબ આપે છે, તો તમને વેજીસ પણ ઓછો જ મળશે, જેના કારણે મેં પણ એ જોબ છોડી દીધી હતી. અને ત્યાર પછી મેં એક નવી જોબ શોધી અને એ જોબ પર હું કન્ટિન્યુ અત્યાર સુધી છું. હવે વાત કરીશું કે મેઇન મુદ્દા પર કે તમે અગર યુકેમાં આટલી સ્ટ્રગલ કરી છે, કરો છો યા તો ભોગવો છો, તો તમે કેમ નથી. હવે હું મારી પર્સનલી વાત કરું તો તમને જણાવીશ કે અહીંયા હું આવ્યો ત્યારે કન્ડિશન સારી હતી. આટલી બધી જે અત્યારે 2023 જુલાઈ પછી જે કન્ડિશન થઈ છે ને જોબના ક્રાઇસિસને એ બધું, એ ત્યારે નહોતું. તો જોબ મળી જતી હતી ગમે તેમ કરીને, એક બે મહિનાની અંદર જોબ મળી જતી હતી. પણ અત્યારે છેલ્લા એક વર્ષથી જેટલા લોકો યુકેમાં આવે છે ને એ કંઈક ને કંઈક જોબ માટે તો ખાસ સ્ટ્રગલ કરતા જ હોય છે. અને હજુ પણ એવા કેટલાય લોકો છે જેને બિલકુલ જોબ જ નથી મળી, જે લોકો ઇન્ડિયાથી પોતાના ઘરેથી પૈસા મંગાવીને અહીંયા સ્ટ્રગલ ભોગવે છે. નાનું મોટું કામ મળી રહે છે, વીકમાં એક બે દિવસ કામ મળી રહે છે, પણ તેનાથી એમનું અહીંનું રેન્ટ પણ નથી નીકળતું મિત્રો. એટલા માટે અમે સલાહ આપીએ છીએ કે અગર આવો તો કંઈક ને કંઈક તૈયારી સાથે આવો. હું તમને એવું મારું કોઈ કહેવાનો ઇન્ટેન્સ નથી કે તમે યુકે ના આવશો, યુકે જરૂરથી આવો. જેની ઇન્ડિયામાં કોઈ ઇન્કમનો સ્ત્રોત નથી, જેનું કોઈ હાઈ એજ્યુકેશન નથી અને જેનું કોઈ હાઈ સેલેરી પણ તમને ત્યાં ઇન્ડિયામાં નથી મળતું, યા તો પોતાની હોમ કન્ટ્રીમાં જે જગ્યાએથી તમે આ વિડીયો જુઓ છો ત્યાંથી તમને પણ જો કોઈ એવું ખાસ વળતર ના મળતું હોય, તો તમે તમારી લાઈફની સેટલ કરવા માટે યુકે જરૂરથી આવો. હું ના નથી પાડતો મિત્રો. પણ અહીંયા આવ્યા પછી તમારે 1-2 વર્ષ સ્ટ્રગલ તો કરવું જ પડશે મિત્રો. અને જો એ સ્ટ્રગલ કરવાની તમારામાં હિંમત હોય ને તો યુકે જરૂરથી આવજો અને તમારા સપના સાકાર કરજો. બીજી વસ્તુ કે યુકેમાં અત્યારની જે પોઝિશન છે ને મિત્રો, ખરેખર કહું છું, જે એ લોકો કેર હોમ પર વિઝાવાળા આવ્યા છે ને લાસ્ટ ટાઈમ, વિઝાને સ્કિલ વર્કિંગમાં એ લોકો ઓક્યુપેશન લિસ્ટમાં મૂક્યું હતું અને એ ટાઈમે ઘણા એવા લોકો કેરર વિઝા લઈને યુકે આવ્યા છે, એમની સાથે એમના ડિપેન્ડન્ટ પણ આવ્યા છે. તો એ લોકો અત્યારે એમની જે લાઈફ છે ને એ ખરેખર દયનીય થઈ ગઈ છે. એ લોકો અત્યારે કોઈ મળે છે ને તો એ લોકો એમ કહે છે કે અમે તો ઘરનાય ના રહ્યા ને ઘાટના બી ના રહ્યા, 25-30 લાખ રૂપિયા એજન્ટોને આપીને અહીંયા વર્કની ગેરંટી સાથે આવ્યા હતા. પણ અહીંયા એને રિયાલિટી ખબર પડી કે અહીંયા તો કેર હોમના નામે શૂન્ય છે. કેર હોમ ખાલી એક ઓફિસ જેવું છે, પણ ત્યાં કોઈ વર્ક નથી મળતું કે નથી અમને કોઈ અવર્સ મળતા, જેથી કરીને અમારે અત્યારે અહીંયા યુકેમાં રહેવું પણ સ્ટ્રગલ લાઈફ જેવું થઈ ગયું છે. એવું વિચારીએ છીએ કે પાછા જતા રહે, પણ પાછા જઈશું તો જે દેવું કરીને આવ્યા છે ને એ દેવું ક્યાંથી ચૂકવીશું. આવા ઘણા એવા પ્રશ્નો છે મિત્રો. સાથે મેં લાસ્ટ વિડીયો બનાવ્યો હતો કે યુથ મોબિલિટી વિઝા. યુથ મોબિલિટી વિઝા એ લંડન આવવા માટે તમારી માટે બેસ્ટ ઓપ્શન છે. જેની પાસે કોઈ ડિગ્રી, મતલબ એ ડિગ્રી એ વિઝા પણ જેની પાસે ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું હોય ને એ લોકો જ આવી શકે છે એ વિઝા પર. અને એ લોકોને પણ હું એક સલાહ આપીશ કે અહીંયા જો યુકેમાં આવું ને તો પર્ટિક્યુલર તમારી પાસે એક સ્કિલ હોવી જોઈએ યા તો તમારું હાઈ એજ્યુકેશન હોવું જોઈએ, જેથી કરીને તમારા એજ્યુકેશન લેવલની તમને જોબ મળી રહે, યા તો પછી કોઈ માસ્ટર સ્કિલ તમે કોઈ કરી હોય તો એ સ્કિલ પ્રમાણે તમને અહીં કામ મળી રહે અને સારું એવું તમને અહીંયા કમાવાનું મળી રહે. બાકી જો તમે એમ વિચારીને આવતા હોય ને કે ચલો યુકે જતા રહીશું, ત્યાં જઈને કોઈ પણ બી કામ કરી લઈશું, 15-17 કલાક કામ કરી લઈશું, તો ઇમ્પોસિબલ છે મિત્રો. એવું વિચારનારા અહીંયા આવશો જ નહીં. અને બીજી વસ્તુ કે એવું વિચારતા હોય કે 15-17 કલાક કામ કમાશે દિવસનું, તો એ તો સપના બાબી પણ નહીં મળે. મેક્સિમમ તમને 1 વીકનું 40 કલાક કામ મળશે ગવર્મેન્ટ રૂલ્સ પ્રમાણે. અને જે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે જો મિનિમમ વેજીસ છે 11.42 પાઉન્ડ બરાબર, તો એટલો જ પાઉન્ડની તમે આશા રાખજો કે એનાથી તમને વધારે તૈયારીમાં કોઈ નવી જોબ ઉપર કોઈ વેજીસ મળી શકે. અને એમાં બી પૂરતા અવર્સ મળવા મોટા મોટી વસ્તુ છે. તો આ બધી વસ્તુ ધ્યાનમાં રાખી યુકે આવો કે ના આવો એ બધું ડિસિઝન લેજો. સાથે હું અત્યારે કહું છું કે મારે, હું અહીંયા છેલ્લા 2 વર્ષથી છું, જેમ તેમ કરીને અહીંયા અમે સેટલ થઈ ચૂક્યા છે. હવે યુકેથી પાછું ઇન્ડિયા આવવાનું મારું તો રીઝન છે, એટલે હું ઇન્ડિયા તો પાછો જતો જ રહેવાનો છું અને ક્યારે જઈશ એ પણ હું તમને વિડીયોમાં શેર કરીશ. એટલે અહીંયાથી યુકેમાં આટલું સ્ટ્રગલ ભોગવ્યા પછી જો તૈયારીમાં યુકેથી આવી પોઝિશનમાંથી અમે જો બહાર આવ્યા છે અને અત્યારની જે પોઝિશનમાં છે એ પોઝિશનને પણ અમે કંઈક ને કંઈક ગમે તે રીતે હેન્ડલ કરીએ છીએ. નવા લોકો જે આવે છે એમના માટે હેન્ડલ કરવું બહુ જ અઘરું થશે.
તે માટે કહીએ છીએ કે યુકે અત્યારે આવવું જોઈએ કે ના આવવું જોઈએ તમે વિચારીને આવો. અમે લોકો અત્યારે જે લોકો અહીંયા યુકેમાં રહે છે, લંડનમાં રહે છે, એ લોકો પહેલેથી એ પરિસ્થિતિથી બહાર આવી ચૂક્યા છે, ગમે તેમ કરી અને અહીંયા સ્ટ્રગલ લાઈફ જીવીને પણ એ બહાર આવે છે. હવે 2 વર્ષ જો સ્ટ્રગલ કરી અને પછી જો એમ વિચારીએ કે હવે ઇન્ડિયા જતા રહીએ યા તો હોમ કન્ટ્રી જતા રહીએ તો એ ડિસિઝન ખોટું કહેવાય. એટલા માટે અમે લોકો ઇન્ડિયા નથી આવતા. જે મેઇન કોમેન્ટ હતી કે તમે લોકો જો આટલું સ્ટ્રગલ ત્યાં ઇંગ્લેન્ડમાં પડતું હોય, યુકેમાં પડતું હોય, તો તમે કેમ નથી આવી જતા, એનું મેઇન રીઝન આ જ છે કે અમે જે સ્ટ્રગલ ભોગવવાનું હતું એ ભોગવી ચૂક્યા છે. માટે થઈને હવે જે લાઈફ સેટલ થઈ જાય એ લાઈફ સેટલ થઈ અને આગળ 2-4 વર્ષ કાઢી અને પછી અમે ઇન્ડિયા આવવાનું વિચારીશું. અને કેટલાય લોકો એવા છે કે જે 5 વર્ષ મિનિમમ વિચારે છે કે નવા વિઝા જે વર્ક પરમિટ લઈને આવ્યા છે, સ્કિલ વર્ક પરમિટ, અને એ 5 વર્ષનું લઈને આવ્યા હોય ને તો 5 વર્ષ પછી એ લોકો પણ ડિસિઝન એવું જ હશે કે હવે પાછું જતું રહેવું કે વિઝા એક્સટેન્ડ કરવા કે PR એપ્લાય કરવું. એ બધી ત્યારની વસ્તુ છે. તો આ બધી વસ્તુ પર જે ડિસિઝન તમારે લેવું હોય તે તમે લઈ શકો છો. ઇન્ફોર્મેશન ગમી હોય વિડીયોની તો વિડીયોને લાઈક જરૂરથી કરજો. કોઈ ક્વેશ્ચન યા કન્સર્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો, પૂછી શકો છો. અને સાથે ઇન્સ્ટાગ્રામ ID મેં અહીંયા ID આપ્યું છે, પછીથી કહું છું. તમારે કોઈ પણ જાતનો ક્વેશ્ચન યા કન્સર્ન હોય, મારી સાથે વાત કરવા માગતા હોય તો અહીંયા તમે મને ફોલો કરી મારી સાથે વાત પણ કરી શકો છો. હું તમને મારો જરૂરથી નંબર શેર કરીશ. અહીંયા યુટ્યુબ પર હું મારો નંબર શેર નથી કરી શકતો, જેથી કરીને માફ કરજો. ઘણા લોકોએ મારી પાસે નંબર માગ્યો છે, પણ એ લોકોને એક જ વિનંતી કરીશ કે તમે ઇન્સ્ટાગ્રામનું ID મારું ફોલો કરો અને ત્યાં આગળ તમે મને કોન્ટેક્ટ કરો, મેસેજ કરો. બીજી વસ્તુ કે વેમ્બલીમાં જો કોઈ રહેતા હોય, આ વિડીયો પર મારી ચેનલના સબસ્ક્રાઈબર હોય, તો એ લોકો કોમેન્ટમાં જરૂરથી #વેમ્બલી લખજો, જેથી કરીને મને પણ ખબર પડે કે મારી આજુબાજુ કેટલા લોકો મારી ચેનલના સબસ્ક્રાઈબર છે. મળીએ નવા વિડીયોમાં, ત્યાં સુધી રામ રામ મિત્રો.